નમસ્તે મિત્રો, વેલકમ ટુ બાની રસોઈ. આજે હું તમારી સાથે શેર કરીશ કુકિંગમાં વપરાતી અલગ અલગ સામગ્રીઓની માહિતી અને તેના ઉપયોગો. આ વિડીયો તમને જરૂર ઉપયોગી બનશે, તો વિડીયોને એન્ડ સુધી જોજો. હજી સુધી તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો. ચાલો આપણે જોઈ લઈએ કિચનમાં વપરાતી વસ્તુઓની માહિતી અને તેના ઉપયોગો. તો સૌથી પહેલાં આપણે અહીં જોઈએ ચાઇના ગ્રાસ, કે જેને અગર અગર પણ કહેવાય છે. અગર અગર આઈસ્ક્રીમને જલ્દી ઠંડુ બનાવે છે, તેના માટેનો આ પાવડર છે. પછી જોઈએ એલ્યુમિનિયમ ફોઇલ, તે લોલીપોપ પર સ્ટીક ઉપર લગાડાય છે અને બાઉલ ઉપર ફિટ બંધ કરવાથી વસ્તુ ગરમ રહે છે. તો આ ઉપયોગ છે એલ્યુમિનિયમ ફોઇલનો. ત્યાર પછી આપણે જોઈએ તૂટી ફૂટી કાચા પપૈયાના ટુકડાને રંગીન ચાસણીમાં ડૂબાડી સૂકવીને તૈયાર કરવામાં આવે છે. કેક, બિસ્કીટ વગેરેમાં ડેકોરેશન માટે વપરાય છે. ત્યાર પછી આપણે જોઈએ ગ્લેઝ ચેરી. ચેરી અથવા ગરમદાને લાલ ચાસણીમાં ડૂબાડી સૂકવીને તૈયાર કરવામાં આવે છે. આ ગ્લેઝ ચેરી ડેકોરેશન અને કેક કે પછી બિસ્કીટની અંદર નાખવા માટે વપરાય છે. ત્યાર પછી જોઈએ ક્રીમ ઓફ ટાટાર. ક્રીમ ઓફ ટાટાર એ કેક બિસ્કીટ ફૂલાવા માટે વપરાય છે. હવે જોઈએ બેકિંગ પાવડર. સોડા બાય કાર્બ, કોર્નફ્લોર અને ક્રીમ ઓફ ટાટારનું મિશ્રણ એટલે બેકિંગ પાવડર કેક બિસ્કીટ વગેરેને ફૂલાવા માટે વપરાય છે. ત્યાર પછી જોઈએ સાઇટ્રિક એસિડ. આને લીંબુના ફૂલ પણ કહેવામાં આવે છે. લીંબુના બદલે ઉપયોગ થાય છે. જે આઇટમ લીંબુનો રસ નાખવાથી ઢીલી પડી જતી હોય તેમાં આનો ઉપયોગ થાય છે. સફરજનની બનાવટ, કેરી, દ્રાક્ષ, જામફળ જેવા ખટમીઠા ફળોના શરબત જેમ જેલીમાં પણ ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ પોટેશિયમ મેટાબાઈ સલ્ફાઇટ. આ એક પ્રકારનું પ્રિઝર્વેટિવ છે. ટૂંકાણમાં તેને KMS કહેવાય છે. મુખ્યત્વે શરબતમાં કે પછી ટોમેટો કેચઅપમાં આનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ સોડિયમ બેન્ઝોએટ. આ એક પ્રકારનું પ્રિઝર્વેટિવ છે. તેનો ઉપયોગ અથાણામાં અને ટમેટાથી બનતી આઇટમોમાં થાય છે. સ્કોચ, જ્યુસ વગેરેમાં નખાય છે. 1 કિલો સામગ્રી દીઠ 1 ગ્રામના પ્રમાણમાં નાખવો જોઈએ. વધારે પ્રમાણમાં નાખીએ તો વસ્તુ કાળી પડી જાય છે. પછી આપણે જોઈએ કોર્નફ્લોર. કોર્નફ્લોર એક સફેદ બારીક લોટ આવે છે. આઈસ્ક્રીમ, સૂપ અને કરીને ઘટ કરવા માટે વપરાય છે. સમોસા અને કચોરીના પડ કડક કરવા માટે મેંદામાં નાખવામાં આવે છે. પેટીસનું પડ કડક કરવા માટે નાખવામાં આવે છે. પછી હવે આપણે જોઈએ કસ્ટર્ડ પાવડર. આ પાવડર દૂધને ઘટ બનાવે છે. આઈસ્ક્રીમ, પુડિંગ, ફ્રૂટ સલાડમાં વપરાય છે. અલગ અલગ ફ્લેવરમાં મળતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ જિલેટિન. તો જિલેટિન પુડિંગ, સલાડ, આઈસ્ક્રીમ વગેરે સેટ કરવા માટે વપરાય છે. 1 એન્વેલપ બરાબર 1 ટેબલ સ્પૂન થશે. ત્યાર પછી આપણે જોઈએ સિલ્વર ફોઇલ. તેને ચાંદીનો વરખ પણ કહેવામાં આવે છે. ખૂબ જ નાજુક અને પાતળા કાગળ જેવો હોય છે. તેને બટર પેપર સાથે સાચવીને મીઠાઈ ઉપર પાથરવામાં આવે છે. ધીમે રહીને બટર પેપર લઈ લેવામાં આવે છે. આવી રીતના સિલ્વર ફોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ઈસ્ટ. ઈસ્ટ એટલે કે જેને ખમીર પણ કહેવામાં આવે છે. પાઉં, પીઝા, નાન વગેરેમાં આથો લાવવા માટે વપરાય છે. ડ્રાય ઈસ્ટ અને ફ્રેશ ઈસ્ટ એમ 2 જાતમાં જોવા મળે છે. પછી આપણે જોઈએ વિનેગર. વિનેગરને સરકો પણ કહેવામાં આવે છે. સફેદ અને કથ્થઈ રંગમાં જોવા મળે છે. વસ્તુ લાંબા સમય સુધી રાખવા માટે વપરાય છે. સ્વાદમાં ખટાશ હોય છે, તેથી ચાઇનીઝ આઇટમોમાં વપરાય છે. પછી આપણે જોઈએ સોયા સોસ. સોયા સોસ એ સોયાબીનમાંથી બનાવવામાં આવે છે. જાડો કથ્થઈ રંગનો આવે છે. ચાઇનીઝ વાનગીઓમાં મુખ્યત્વે વપરાય છે. ત્યાર પછી આપણે જોઈએ આજીનોમોટો. આજીનોમોટો એ ક્રિસ્ટલ પાવડર હોય છે. ચાઇનીઝ વાનગીઓમાં વપરાય છે. તેને લીધે વાનગી જલ્દી ચડી જાય છે અને સ્વાદ જળવાઈ રહે છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ નૂડલ્સ. મેંદાની બનાવટ છે આ નૂડલ્સ. ઈંડાવાળા અને ઈંડા વગરના બંને ટાઈપ્સમાં તે જોવા મળે છે. ત્યાર પછી જોઈએ આપણે સ્પગેટી. મેંદાની બનાવટ છે, પાતળી લાંબી સેવ જેવી આવે છે. ત્યાર પછી આપણે જોઈએ મેક્રોની. મેક્રોની એ મેંદાની બનાવટ છે. જાડી ભૂંગળી જેવી દેખાવમાં લાગે છે. ત્યાર પછી આપણે જોઈએ વર્મીસેલી સેવ. વર્મીસેલી સેવ ચોખાની સફેદ નાયલોન સેવ આવે છે.
ત્યાર પછી આપણે જોઈએ કેનેપ્સ. કેનેપ્સ એટલે એ મેંદાની બાસ્કેટ તૈયાર બોક્સમાં મળે છે, જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે તળવાની હોય છે. ત્યાર પછી આપણે જોઈએ બ્રાઉન સુગર. બ્રાઉન સુગર એટલે કે ગરમ કરીને બ્રાઉન કરવામાં આવેલી ખાંડ. બ્રાઉન સુગરને બદલે અડધા ભાગની ખાંડ, અડધા ભાગનો ગોળનો ભૂકો વાપરી શકાય છે અને એકલી ખાંડ પણ વાપરી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ આઈસિંગ સુગર. આઈસિંગ સુગર જલ્દી જામી જાય તેવી સુગર છે, એટલે કે ખાંડ છે. આઈસિંગ સુગર એટલે ખાંડ અને કોર્નફ્લોરનું મિશ્રણ. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ઘણો જ પસંદ આવ્યો હશે અને ઘણો જ ઉપયોગી પણ બન્યો હશે. તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. આવા જ નવા નવા વિડીયો તથા ઇઝી અને ન્યૂ રેસિપીઝ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવી રેસિપી એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.